तो आ तरफ सुरेन्द्रनगर जिल्ला ने नर्मदा केनाल नो लाभ मळ्यो, परंतु थानगढ़ तालुको नर्मदा ना पाणी थी हजी सुधी वंचित छे। थानगढ़ तालुकामां आवेलू विजळिया सहितना अमुक गामोनी स्थिति खूब ज कफोड़ी छे। नल से जल योजना अंतर्गत घरों सुधी नळ तो पहोंची गया छे, परंतु तेमां हजी सुधी पाणी नथी पहोंच्युं। ગામમાં બે બોર છે, જેમાંથી એક બોર બંધ છે, બીજા બોરમાંથી પાણી તો આવે છે પણ ખારું, જેનો લોકો નહાવા અને કપડાં તેમજ વાસણ ધોવામાં ઉપયોગમાં લે છે, પરંતુ છેલ્લા અમુક દિવસોથી ખારું પાણી આવતું પણ બંધ થઈ ગયું છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ધારાસભ્યને કરવામાં આવેલી રજૂઆત બાદ પાણી પુરવઠા વિભાગે ગામમાં એકાત્રા દિવસે પીવાના પાણીનું ટેન્કર મોકલવાનું શરૂ કર્યું છે। હાલ તો ગ્રામજનો માટે આ ટેન્કર જ પાણીનો એકમાત્ર સ્ત્રોત છે, પરંતુ આગામી દિવસોમાં નળ સે જલ યોજના અંતર્ગત ઘરોમાં નાખેલા નળ થકી પાણી મળે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। પીવાના પાણીની ન પૂછાય એટલી ખરાબ પરિસ્થિતિ છે। 10 વર્ષથી વીજળિયા ગામે કોઈ પણ જાતનું નર્મદાનું પીવાનું પાણી વીજળિયા ગામમાં આવ્યું નથી, અને આ જે ટેન્કરની સુવિધા ચાલુ કરી માનનીય ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણના અથાગ પ્રયત્નથી ખાલી હવે બે દિવસે એકાત્રા ટેન્કર આવે છે। જે છે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ઓછા દબાણને કારણે છેવાડાનું ગામ હોય એવા કારણે જો પાણી ન પહોંચે અને પાણીની જે સુવિધા છે એમાં ક્યાંય પણ વિક્ષેપ પડે તો તરત જ એમને ટેન્કરથી પાણી પૂરી પાડવા માટે થઈને એમાં પશુઓનો પણ સમાવેશ થઈ જાય એ રીતે વ્યવસ્થા પૂરી પાડવા માટે સૂચના આપવામાં આવેલ છે।